हेलो एवरीवन, ग्रेड टू सब्जेक्ट मैथ, मैथ्री अंदर चैप्टर नंबर 7 जग अने म। तो आपने आ आगळना वीडियो में શું જોયું હતું કે કેટલા પાત્રો આપેલા હતા, કેટલા જગ, ડોલ અને કપ અને મગ। તો આ પાત્રો આપેલા હતા એના પ્રમાણમાં આપણે કેટલાક સવાલોના જવાબ લખ્યા હતા, બરાબર। આગળના વીડિયોમાં આપણે એ પાત્રોના પ્રમાણ દ્વારા માપ જોયું હતું। હવે આજે આપણે એ ચેપ્ટરની અંદર એક બીજો નવો પોઈન્ટ જોઈશું। એમાં આપણે જોઈશું કે ઉમેરો એટલે સરવાળા કરો। અહીંયા આપણે નિશાની દેખાય છે, તો આ નિશાની કઈ છે? સરવાળા, કે જેની અંદર આપણે ઉમેરવાના છે, અંકને ઉમેરવાના છે। તો અહીંયા આપણે કેટલા સરવાળા લખેલા છે, તો આપણે સરવાળા કરી અંકની અંદર ઉમેરી અને એનો જવાબ અહીંયા આપણે લખીશું। તો ચાલો મિત્રો, અહીંયા આપણે જોઈએ કે સરવાળા કઈ રીતે કરી શકાય, બરાબર। અને આગળ આપણે લીટર અને મિલી દ્વારા જોયું હતું, બરાબર। તો એ અહીંયા લીટરમાં દર્શાવ્યું છે, તો આપણે કેટલા લીટર કેટલાની અંદર ઉમેરીશું, તો કેટલા લીટર થશે, તો એવો આપણે અહીંયા જવાબ મેળવીશું। તો બે હોય, દાખલા તરીકે બે હોય, એની અંદર આપણે બીજા બે ઉમેરીશું, તો કેટલા થશે? 4। 1, 2, 3 અને 4 આ બે હતા, એની અંદર બીજા આપણે બે ઉમેરીશું, તો કેટલા થાય? 4। એવી રીતે અહીંયા આપણે અંક ઉમેરવાના છે। તો ચાલો સ્ટાર્ટ કરીશું। તો અહીંયા જોઈએ 5 લીટર 7 લીટર, 5 લીટર અને 7 લીટર। હવે અહીંયા આપણે શું કીધું છે? ઉમેરવાના છે, તો 5 ની અંદર આપણે 7 ઉમેરીશું, તો કેટલા લીટર જવાબ થશે, બરાબર। તો અહીંયા 7 અને 5 એ બંનેનો શું કરવાનું છે? આપણે સરવાળો કરીશું। તો 5 આપણે મોઢે રાખીશું, તો પણ રાખી શકાય, તમે મેટાથી ગણશો, પહેલા 5 ગણી લેશો, પછી 7 ગણી લેશો, પછી બધાનો કુલ સરવાળો કરી દેવાનો છે। તો 5 મોઢે હોય તો આપણે 7 ગણીશું, 1, 2, 3, 4, 5, 6 અને 7, અહીંયા સુધીના 7 છે, તો આપણે 5 મોઢે છે, તો આપણે 6થી ગણવાના રહેશે। ક્યાં સુધી? અહીંયા સુધી। તો 6, 7, 8, 9, 10, 11 અને 12, તો આપણને જવાબ કેટલો મળ્યો? 12। તો અહીંયા આપણે લખીશું 12 લીટર, 7ની અંદર 5 ઉમેર્યા, તો કેટલા થશે? 12 લીટર। તો અહીંયા આપણે જોઈએ 12 લીટર, આ દાખલાનો જવાબ આવ્યો આપણે 12 લીટર। ત્યાર પછી એવો જ દાખલો છે આગળનો, એમાં જોઈએ 6 લીટર અને 4 લીટર। તો 6ની અંદર આપણે 4 ઉમેરીશું, તો આપણે 6 મોઢે રાખવાના છે, 4 ગણીશું, તો આ 4 આંગળી છે, તો 6 મોઢે છે આપણને, બરાબર। તો આપણે એના આગળના 4 ગણવાના છે, તો કઈ રીતે ગણીશું? તો 6 આપણે યાદ રાખવાના છે, અથવા તમે એવી રીતે ગણો કે પહેલા 6 ગણી લો, પછી 4 ગણી લો અને પછી દરેકનો સરવાળો કરી લેવાનો છે। 1, 2, 3, 4, 5, 6, 6 અહીંયા આવી ગયા, ત્યાર પછી 4 ગણી લો, 1, 2, 3, 4। હવે આપણે અહીંયાથી બધા ગણી લેવાના છે, કુલ કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। તમે આ રીતે પણ ગણી શકો છો અને 6 મોઢે રાખી શકો અને 4 ગણો તો પણ તમે ગણી શકો છો, કારણ કે 6 મોઢે હોય અને આપણે 4 ગણવાના છે, તો 6 થી આપણે 4 આગળ જ ગણવાના છે, તો 6 એનથી આગળ ગયો અંક આવે તો 7, એવી રીતે આપણે 4 સુધી ગણવાના છે, તો 7, 8, 9 અને 10। કેટલો જવાબ આવ્યો? 10। તો અહીંયા આપણે લખીશું 10 લીટર, 6 ને 4 કેટલા થાય? 10। તો અહીંયા 6 લીટર અને 4 લીટર બંનેનો સરવાળો કરીને આપણને જવાબ મળે છે 10 લીટર। ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ, તો આગળના દાખલામાં જુઓ, બે સંખ્યા ઉપર
અહીંયા આપણે એક એક સંખ્યાનો આપણે સરવાળો કરો જ્યારે હવે અહીંયા એકમ અને દશક બંને સંખ્યા છે અને એકમની નીચે અંક આપેલો છે જ્યારે દશકની નીચે અંક આપેલો નથી તો આપણે 11 ની અંદર 7 ઉમેરીને કરીશું એવી રીતે પણ સરવાળો થઈ શકે કે 11 મોટે રાખીશું અને 7 એની અંદર ઉમેરી દઈશું બેટા ગણીને એવી રીતે આપણે સરવાળો કરવો હોય તો પણ થઈ શકે અને 7 ની અંદર આપણે 1 ઉમેરીશું બરાબર તો એવી રીતે પણ આપણે સરવાળો કરી શકીએ તો અહીંયા 7 ની અંદર 1 ઉમેરીશું તો કેટલા થશે 8 તો અહીંયા આપણે લખીશું 8 હવે અહીંયા દશકની નીચે કોઈ સંખ્યા આપેલી નથી એટલે આપણે શું કરવાનું આ 1 ને અહીંયા મૂકી દેવાનો 1 નો 1 અહીંયા આપણે મૂકી દઈશું અથવા તો 11 ની અંદર 7 ઉમેરી દઈએ તો પણ કેટલો જવાબ આવશે 18 તો અહીંયા આપણે 1 નો 1 મૂકી દઈશું તો જવાબ આપણને કેટલો મળ્યો આ એકમ છે અને આ દશક છે તો એકમની નીચે 7 અંક છે જ્યારે દશકની નીચે કોઈ અંક આપેલો નથી તો 11 આપણે મોડે રાખીશું અને 7 ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 હવે 11 ની અંદર આપણે આ 7 ઉમેરી દેવાના છે તો 11 ની આગળ જ ગણીશું 12 13 14 15 16 17 અને 18 તો આપણને જવાબ મળી ગયો 18 તમે આ રીતે પણ ગણી શકો છો તો અહીંયા આપણે 18 લીટર જવાબ મળ્યો 11 ની અંદર 7 લીટર ઉમેર્યું તો કેટલું થયું 18 લીટર ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈશું તો એમાં જોઈએ અહીંયા પણ આપણો આગળ જેવો જ દાખલો આપેલો છે એકમ અને દશકની સંખ્યા આપેલી છે જ્યારે નીચે એકમની નીચેની જ સંખ્યા આપેલી છે દશકની નીચે કોઈ સંખ્યા આપેલ નથી તો આપણે શું કરીશું અહીંયા 3 ની અંદર 5 ઉમેરી દઈશું બરાબર તો જોઈએ 5 ની અંદર તમે 3 ઉમેરશો તો પણ એક જવાબ મળશે તો અહીંયા 3 મોઢે રાખીશું અને 5 ગણી લઈશું તો 1 2 3 4 5 અને 3 મોઢે છે તો આપણે 3 ની અંદર આ 5 ઉમેરી દેવાના છે તો 3 થી આગળ ગણીશું આપણે 4 5 6 7 8 કેટલા થયા 8 તો અહીંયા મૂકીશું 8 હવે 2 ની નીચે કોઈ સંખ્યા છે નહીં તો શું આવશે 2 ના 2 અહીંયા મૂકી દઈશું આપણે ઉમેરવાના નથી કારણ કે કોઈ સંખ્યા આપેલી નથી એટલે 2 ની અંદર કંઈ ઉમેરાય નહીં એટલે શું આવે 2 ના 2 જ આવી જાય તો આપણને જવાબ કેટલો મળ્યો 28 જો તમે 23 ની અંદર ડાયરેક્ટ 5 ઉમેરશો તો પણ આપણને જવાબ કેટલો મળે 28 23 ની અંદર આપણે 5 ઉમેરીએ તો 24 25 26 27 28 બરાબર તો અહીંયા 28 લીટર આપણને જવાબ મળ્યો અહીંયા લખ્યું આપણે 28 ત્યાર પછી આપણે નીચેના દાખલા ગણીશું તો એમાં જોઈએ એમાં પણ એવી જ સંખ્યા આપણને આપેલી છે જો એકમ અને દશકની સંખ્યા આપેલી છે હવે એકમની નીચે પણ સંખ્યા છે જ્યારે દશકની નીચે કોઈ સંખ્યા છે નહીં આગળ આપણે દાખલા ગણી ગયા એવી જ રીતે આ દાખલો પણ ગણીશું તો 2 વત્તા 4
ગણી લઈએ, ચાર મોઢે રાખીશું અને પાંચ ને ગણી લઈશું, એક બે ત્રણ ચાર પાંચ, ચાર મોઢે છે તો આપણે આગળથી ગણીશું પાંચ છ સાત આઠ નવ, તો અહીંયા આપણે નવ મૂકીશું. ત્યાર પછી ચાર ની નીચે કોઈ સંખ્યા આપેલી નથી એટલે કે એકમ અને દશક, તો દશક ની નીચે કોઈ સંખ્યા આપેલી નથી એટલે આપણે ઉમેરવાના છે નહીં, તો ચાર ના ચાર આપણે અહીંયા મૂકી દઈશું, તો અહીંયા આપણે ચાર ના ચાર મૂકી દીધા, તો કેટલો જવાબ આવ્યો? ઓગણપચાસ. કેટલું થયું? ચુમ્માલીસ ની અંદર પાંચ ઉમેરીએ તો કેટલા થાય? ઓગણપચાસ. તો ઓગણપચાસ લીટર આપણો જવાબ આવે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ, બાવન લીટર વત્તા છ લીટર, તો બે ની અંદર આપણે છ ઉમેરીશું તો કેટલા થશે? તો બે મોઢે રાખો, છ ગણી લેવાના છે તો બે ની અંદર છ ઉમેરીશું તો આગળથી આપણે ગણીશું ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા થશે? આઠ. તો અહીંયા મૂકીશું આઠ. હવે પાંચ ની નીચે કોઈ સંખ્યા છે નહીં તો પાંચ ના આપણે પાંચ અહીંયા મૂકી દઈશું, બરાબર? તો દશક ની નીચે કોઈ સંખ્યા છે નહીં, એકમ ની નીચે તો સંખ્યા છે તો એને આપણે ઉમેરી એટલે કે એનો સરવાળો કર્યો એટલે આપણને આઠ મળ્યા. પાંચ ની અંદર કોઈ ઉમેરો કરવાનો નથી તો આપણને પાંચ ના પાંચ અહીંયા લખીશું, તો કેટલો જવાબ આવ્યો? અઠાવન. તો આપણે અહીંયા લખીશું અઠાવન લીટર. ત્યાર પછી લાસ્ટ દાખલો આપણે જોઈએ કે પંચાણું વત્તા ચાર, પંચાણું લીટર વત્તા ચાર લીટર, તો પંચાણું ની અંદર ચાર ઉમેરીશું તો કેટલો જવાબ આવશે? અને પાંચ ની અંદર ચાર ઉમેરીશું તો પણ આપણો એક જ જવાબ આવશે. આગળના જે દાખલા ગણ્યા એ જ રીતે આ દાખલો પણ છે. તો જુઓ, એકમ અને દશક, તો એકમ ની નીચે ચાર આપેલા છે જ્યારે દશક ની નીચે કોઈ આંકડો આપેલો નથી, તો અહીંયા જુઓ પાંચ ની અંદર તમે ચાર ઉમેરો તો કેટલા થશે? પાંચ આપણે મોઢે રાખીશું અને ચાર આપણે વેઢા ગણી લઈએ, એક બે ત્રણ ચાર, તો ચાર આપેલા છે તો આપણે ગણીશું પાંચ ની અંદર ચાર ઉમેરીએ તો પાંચ આપણે મોઢે છે, પાંચ અહીંયા જોઈ લેવાના અને એના આગળથી આપણે ચાર ગણવાના ચાલુ કરવાના. પાંચ ની આગળ જે અંક આવતો હોય ત્યાંથી આપણે ગણવાના ચાલુ કરવાના છે ચાર સુધી, તો છ સાત આઠ નવ, તો અહીંયા આપણે મૂકીશું નવ. હવે દશક ની નીચે કોઈ સંખ્યા છે નહીં એટલે કે નવ ની નીચે કોઈ સંખ્યા છે નહીં તો શું મૂકીશું આપણે? નવ ના નવ, તો અહીંયા આપણે લખીશું નવ, તો કેટલો જવાબ આવ્યો? નવ્વાણું. તો આપણે નવ્વાણું લીટર લખીશું, બરાબર? તો અહીંયા પંચાણું વત્તા ચાર તો બરાબર કેટલા થયા? નવ્વાણું લીટર આપણે જવાબ મળ્યો. તો અહીંયા આપણે કેટલા સરવાળા જોયા, બરાબર? ઉમેર્યા, ઉમેરો એટલે કે ઉમેર્યા, અંકની અંદર આપણે અંક ઉમેરી